સ્વાવલંબન વિશે ગાંધીજી પણ કહેતા કે ભાઈ આપણે દરેક બાબતમાં બને ત્યાં સુધી સ્વાવલંબન પ્રાપ્ત કરવું જોઈએ પરાવલંબન એ આર્થિક દ્રષ્ટિએ પણ સારું નથી બાબત ગાંધીજી તો ત્યાં સુધી કહેતા હતા કે આપણા પડોશી પાસેથી જો જેટલું મળતું હોય પોતે જેટલું પેદા કરી શકતા હોઈએ એ પહેલું કરવું અને ન છૂટકે જ કદાચ જો લાવવું પડે તો એ પહેલાં પડોશીથી એનાથી બહુ તો ગામમાંથી કે તાલુકામાંથી કે રાજ્યમાંથી લેવું જોઈએ એમ એટલે એક જે દ્રષ્ટિ ગાંધીની હતી એ દ્રષ્ટિ કદાચ મને આ મંડળીના આ સિદ્ધાંતમાં સ્વાવલંબનમાં જોવા મળે છે કે મંડળી પોતે જ સ્વાવલંબન કેમ ના બની શકે હું તમને ઘણા એક બે મંડળીઓના ઉદાહરણ આપું મિત્રો કે જે થોડાક કોલેજની મંડળીઓ હોય વીસ પચીસ કે પચાસ કે સો એનો સ્ટાફ હોય અને એ લોકોએ ધિરાણ એક મંડળી શરૂઆત કરી હોય તો એના સભાસદોને ઘણી વાર મળવાનું થાય છે એટલે સભાસદો મોટેભાઈ પ્રોફેસરો કે નોન ટીચિંગ સ્ટાફ હોય છે તો એ લોકોને એમના મકાન બનાવવા સામાજિક પ્રસંગોએ કામ કરવા માટે બહાર બીજી કોઈ બેંકો પાસે જવું પડતું નથી એમની મંડળી જ એમને એટલું પૂરતું ધિરાણ આપે છે અને ધિરાણ કેટલી ઝડપી તમને આશ્ચર્ય થશે કે હીડર કોલેજની એક એમના સ્ટાફની મંડળી છે ધિરાણ મંડળી એ આઠેક લાખ રૂપિયાનું ધિરાણ આઠ મિનિટમાં આપે છે કારણ કે એના પ્રિન્સિપાલ સાથે એના પ્રમુખ સાથે પણ મારે મળવાનું થાય છે અને અવરનવાર એની ચર્ચાઓ કરું છું તો તમે વિચાર કરી શકો કે તમારે જો આઠ લાખ રૂપિયા રાષ્ટ્રીયકૃત બેંકમાંથી અથવા તો કોઈ બીજી બેંકમાંથી મેળવવાના હોય સરકારના કોઈ ડિપાર્ટમેન્ટમાંથી મેળવવાના હોય તો એની ક્રિયા એની જે લંબાણ જે વિધિ છે એ વિધિમાં બહુ મોટો સમય જાય અને એ કદાચ મળે ના મળે એ ત્યાર પછીની વાત છે એટલે સહકારી મંડળીના જે સિદ્ધાંતની રીતે જો આપણે જોઈએ છીએ તો સ્વાયત્તા અને સ્વાવલંબન આ જો થશે તો જ એ સહકારી મંડળીનો વિકાસ વધારે આગળ જશે ખૂબ સરસ એકદમ કે એવી ધારદાર રજૂઆત સાહેબ આપણને કરી કે આપણને પણ એવો અહેસાસ થાય કે ભાઈ સ્વાવલંબી બનીએ અને સ્વાવલંબન એ વિકાસનો એક અગત્યનો મોટામાં મોટો પાયો છે એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી વિદ્યાર્થી મિત્રો પાંચમું સિદ્ધાંત જે છે એ તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો શિક્ષણ તાલીમ અને માહિતી વિદ્યાર્થી મિત્રો કોઈપણ પ્રવૃત્તિને આટલા ઊંચા ફલક ઉપર જ્યારે કાર્ય કરતી જુઓ ત્યારે એની અંદર આ ત્રણ બાબતો અત્યંત આવશ્યક છે કેમ કે ભાઈ સો વર્ષ પહેલાં મોડ્યુલના એક ભાગ સ્વરૂપે આપવામાં આવેલી આ પદ્ધતિને આવનારા સમયમાં તે જ સિદ્ધાંતોને આવરી લઈને જો ચલાવવી હોય તો આ સિદ્ધાંત એ જરૂરી છે પછી તે નાનકડું એવું યુનિટ હોય કે પછી મોટું વિશાળ ફલક ઉપર કે ભાઈ એક લાખ સભાસદોવાળી કોઈ મંડળી દૂધ મંડળી હોય ચોક્કસ તો એને પણ યોગ્ય અને કાર્યક્ષમ તેમજ કુશળતાપૂર્વક વહીવટ જો એનો કરવો હોય અને સાથે સાથે વિકાસમાં પણ એનું યોગદાન આપવું હોય તો તે મંડળીના તમામ સભાસદોને તે મંડળીના તમામ કારોબારી સભ્યોને તે મંડળીના પ્રમુખ હોદ્દેદારોને એની યોગ્ય તાલીમ આપવી પડે છે કે આ પ્રકારે જો વહીવટ કરવામાં આવશે તો એનું પરિણામ આવા પ્રકારનું આવશે જો તમે ઊંધળો આંધળો વહીવટ કરશો તો એને પરિણામે બે તકલીફ પડશે નંબર વન એક તો સમય બરબાદ થશે અને નંબર ટુ તે મંડળીને તે સંસ્થાને નુકસાન જશે જે આર્થિક નુકસાનના ભાગ સ્વરૂપે આપણે વાત કરીએ છીએ આ બે બાબતોથી વાકેફ કરવા માટે તેમજ સભાસદોની અંદર ડિસિપ્લિન ઊભી થાય એક નવું કરવાનો કોઈક જિજ્ઞાસા ઊભી થાય આ બધી બાબતોને કેન્દ્રમાં રાખી અને એને પદ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે શિક્ષણની વાત આવી વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકાય કે વિશ્વના જે દેશો છે બધા દેશોની વાત તો આપણે ના કરી શકીએ એક સમય મર્યાદાને કારણે પણ ટકાવારી રીતે હું તમને કહેવા જાઉં તો આપણા દેશની અંદર જે આખી વિશ્વની સહકારી પ્રવૃત્તિ ચાલે છે એમાંથી સાડા ચારસોથી પાંચસો કરોડ લોકો સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એમાં ભારતની એકસો વીસ એકસો એકવીસ કરોડમાંથી લગભગ નેવું કરોડ કરતાં વધારે લોકો સહકારી પ્રવૃત્તિ સાથે એક યા આડકતરી રીતે સંકળાયેલા છે એટલે આપણે સો કરોડ લોકોનો એક સામાન્ય ઉદાહરણ લઈએ કે ભાઈ આપણા એક જ દેશની અંદર જ્યારે સો કરોડ લોકો સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય ત્યારે આ પ્રવૃત્તિને વૈજ્ઞાનિક પદ્ધતિના ધોરણે ચલાવવા માટે આપણી પાસે સહકારના નિષ્ણાતો જોઈએ તો તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે આપણે ગાંધીનગર પાસે જે છ જીરો સર્કલ છે ત્યાં આપણી બાજુમાં એક સહકારી ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી છે જયરામભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ એવું નામ આપવામાં આવ્યું છે એ શું છે કે ભાઈ આવનારા સમયની અંદર આ સહકારી પ્રવૃત્તિને ચલાવવા માટેના જે નિષ્ણાંત માણસોની જરૂર પડશે એ નિષ્ણાંત માણસોને ત્યાં તૈયાર કરવામાં આવે છે ત્યાં એનું પદ્ધતિ સર શિક્ષણ આપવામાં આવે છે કે ભાઈ કોઈ બાર ધોરણ પછી કેટલાક વર્ગો છે ટીવાય પછીના એટલે કે ગ્રેજ્યુએશન પછીના વર્ગો છે કે જેની અંદર તમે સહકારનું મેનેજમેન્ટ શીખી શકો છો આવું કેમ આ એટલા માટે રસપ્રદ અને જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કારણ કે આજે તમે જુઓ કે વિશ્વની અંદર પાંચસો કરોડ લોકો જો આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તો આ પ્રવૃત્તિને આવનારા સમયમાં જીવંત રાખવી એ આપણી નૈતિક ફરજ છે કારણ કે આ સાચી પ્રવૃત્તિ છે તો આ શિક્ષણ અને તાલીમની વાત કરી પછીની વાત છે માહિતી માહિતી એટલે એવી વસ્તુ છે કે યોગ્ય સમયે યોગ્ય સભાસદને જે કંઈ પ્રવૃત્તિ કરવાની છે તેના ઘર સુધી માહિતી મળવી જોઈએ તેમજ આ મંડળીએ આટલું કાર્ય કર્યું તો આપણે આ કેમ ના કરી શકીએ અંદરની જે સ્પર્ધા છે તેની વાત છે કે ભાઈ દૂધસાગર મહેસાણાની ડેરી છે જો આટલું કામ કરી શકતી હોય તો બનાસ ડેરી કામ કેમ ના કરી શકે એ અંદરો માહિતી આપવાની વાત છે તેમજ એ સ્પર્ધાત્મક માહિતી થઈ પણ બીજી માહિતી એ પ્રકારે આપવાની છે કે બધા સભાસદો આ પ્રકારે જો કાર્ય કરશે તો આવનારા સમયની અંદર તેને આટલો આર્થિક બેનિફિટ પણ થશે જેને કારણે મંડળીની સમૃદ્ધતા પણ વધશે આ જે સિદ્ધાંત જે છે તે સહકારી પ્રવૃત્તિનો છે હું દેસાઈ સાહેબને હજુ વિનંતી કરું કે બે મિનિટ હજી આ સિદ્ધાંત ઉપર આપણને વાત કરે દેસાઈ સાહેબ વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય કક્ષાએ એનસીયુઆઈ નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા એક સહકારી શિક્ષણ તાલીમ અને માહિતીનું કામ કરતી ટોચની એપેક્સ સંસ્થા છે અને દરેક રાજ્યમાં રાજ્ય સહકારી સંઘ આ સિદ્ધાંતના સંદર્ભમાં કામ કરી રહી છે આપણે ત્યાં ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદ ખાતે આવેલો છે અને એના બે સામાયિકો પણ છે તમે જાણતા હશો એક ગ્રામ સ્વરાજ માસિક આવે છે અને બીજું સાપ્તાહિક સહકાર કરીને આવે છે સહકારનો એક વાર્ષિક વિશેષાંક દર વર્ષે નવેમ્બર મહિનામાં એની સહકાર સપ્તાહ વિશેષાંકની ઉજવણી થાય છે એ નિમિત્તે બહાર પાડવામાં આવે છે એ સિવાય ગુજરાતમાં બીજા બીજી ચારેક પ્રાદેશિક સહકારી તાલીમ શિક્ષણની સંસ્થાઓ આવેલી છે જેમાંની એક ગાંધીનગર ખાતે ઉદયભયાનસિંહજી એ કોઓપરેટિવ ઇન્સ્ટિટ્યુટ આવેલી છે એ સિવાય બાકીના ત્રણ જગ્યાએ છે અને રાષ્ટ્રીય કક્ષાએ જોઈએ જો હમણાં સંજયભાઈએ વાત કરી તેમ કે જયરામભાઈ પટેલ એક સંસ્થા છે એવી પુનામાં આપણા વૈકુંઠભાઈ મહેતા ભીષ્મપિતામાં કહી શકાય સહકારી પ્રવૃત્તિના અને વૈકુંઠભભાઈ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કો મેનેજમેન્ટ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ પુના ખાતે આવેલી છે કોઓપરેટિવ પરસ્પેક્ટિવ નામનું એક રિસર્ચ સામાયિક એ સંસ્થા તરફથી બહાર પડે છે તો ઇન શોર્ટ શિક્ષણ તાલીમ અને માહિતી આ જો ન હોય તો સહકારી મંડળીનું જે ઝડપથી જોઈએ એ રીતે અને સંજયભાઈએ વાત કરી તેમ જે ગ્રાહકો સુધી એના સભાસદો સુધી આપણે જો પહોંચવું હોય તો શિક્ષણ અને માહિતી અને તાલીમ ના જ ઘણીવાર મેં એવા મંડળીના કાર્યકરો એટલે કે કર્મચારીઓ કાર્યકરો કરતાં કહું એ કર્મચારીઓ જો કે ઘણીવાર એમને તાલીમના અભાવને કારણે એમને શું કામ કરવાનું છે સભાસદ સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો છે એના ઉપરી કોઈ બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો છે આગરની જિલ્લાની સંસ્થા સાથે કેવી રીતે વ્યવહાર એ ઘણીવાર ખ્યાલ નથી હતો એ માટે પણ આ રાજ્ય સહકારી સંઘ નાના નાના તાલીમ કેન્દ્રો પણ ચલાવે છે અને આ દ્વારા કારણ કે આપણે બધા જાણીએ છીએ કે તમે જો વિદ્યાર્થી કોલેજમાં ભણવા શા માટે આવે છે આપણે પણ કંઈક મેળવવા માટે આવે છે કંઈક દરરોજ ઇવન શિક્ષક પણ હું એવું કહી શકું કે વિદ્યાર્થી એકલો નહીં શિક્ષક જીવનના છેલ્લા દિવસ સુધી વિદ્યાર્થી જોયે છે દરરોજ નવું નવું કંઈક શીખવા મળે એવી બાબત જો સહકારી મંડળીના વિકાસમાં જો આપણે જોઈએ અને આ સિદ્ધાંતના પરિપ્રેક્ષમાં આપણે જોઈએ તેમ કહી શકીએ કે સહકારી શિક્ષણ તાલીમ અને માહિતી આ જો યોગ્ય રીતે હજુ સુધી આખું એક નેટવર્ક સ્થાપવામાં આવે તો હું માનું છું કે દેશની જે બોતેર ટકા વસ્તી ગામડામાં રહેશે એકસો એકવીસ કરોડમાંથી આપણે ત્યાં છ લાખ કરતાં પણ વધારે ગામડાઓ છે તો એ ગામડાઓનો જો આ મંડળીનો ટચ થાય અને વધારેમાં વધારે જો ડેવલપમેન્ટ થાય તો હું એ માનું છું કે ઉત્પાદનની જે ત્રણ મુખ્ય પદ્ધતિઓ ખાનગીકરણ સરકારીકરણ એક ત્રીજું વચ્ચે મૂકીએ તો ખાનગી અને સરકારને સંયુક્ત જોઈન્ટ એડવેન્ચર આપણે કહીએ છીએ જોઈન્ટ સ્ટોક કંપની જેને એક તમે નામ આપો છો એ સિવાય જો ચોથો એક પ્રકાર હું એવું માનું છું કે આ કોપરેટિવ સેક્શન સહકારી પ્રવૃત્તિ એ દ્વારા વસ્તુનું ઉત્પાદન થાય છે સેવાનું ઉત્પાદન થાય છે અને ઇવન માર્કેટિંગનું પણ કામ થાય છે જ્યારે કે દૂધ તો પેદા ખેડૂતો કરે છે પણ દૂધને ખાલી ખરીદે છે આપે છે બનાવટો કરે છે અને આખું એક બહુ મોટું નેટવર્ક કુરિયન ને પણ આપણે હમણાં પાછળથી યાદ કરવાના જ છીએ કારણ કે આ સમયમાં આપણે હજુ દૂધની વાતો કરવાની છે તો એક સહકારી શિક્ષણ તાલીમ અને માહિતી માહિતી આ એક સિદ્ધાંત પણ અગત્યનો છે ખૂબ સરસ સર વાત કરી છઠ્ઠો સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો મંડળીઓ વચ્ચે સહકાર વિના સહકાર નહીં ઉદ્ધાર કેમ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે એકવીસમી સદીની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એકાબીજા વચ્ચે કમ્પિટિશનનો યુગ છે એવું આપણે વારંવાર સાંભળતા હોઈએ કોઈ બે બ્રાન્ચ હોય સરકારની બેંકની હોય ખાનગી બેંકની હોય તો એ બે બ્રાન્ચ વચ્ચે એ એવું કહેવાય કે ખૂબ મોટો તફાવત ઊભો કરવા માટે થઈને સ્પર્ધા થતી હોય એક બે યુનિટ હોય એક જ વસ્તુનું ઉત્પાદન કરતા તો એમાં પણ સ્પર્ધા હોય પણ સહકારના સિદ્ધાંતમાં આપેલી ગાઈડલાઇન અનુસાર વિદ્યાર્થી મિત્રો જે કંઈ મંડળીઓ હશે પછી તે દૂધ મંડળી હોય નાણાં મંડળી હોય નાના ઉદ્યોગોના વિકાસ માટેની મંડળી હોય તો એ બધાને વચ્ચે એ પારસ્પરિક સહકાર એક નૈતિક જોડાણના ભાગ રૂપે એકાબીજાને ઉપયોગી થવાની જે બાબત છે તે સહકારના સિદ્ધાંતની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે એવું પણ કહી શકીએ કે કોઈ પણ વ્યક્તિના સહકાર વગર કોઈપણ વ્યક્તિનો વિકાસ થવો એ અઘરો છે આ સહકારના સિદ્ધાંતમાંથી આપણને પ્રાપ્ત થાય છે અને ત્યારે આપણે એવું કહી શકીએ કે જો આ સહકારી પ્રવૃત્તિ આટલી બધી વિશ્વના ફલક ઉપર ફાલી ફૂલી હોય તો બીકોઝ ઓફ ધીઝ રીઝન કે અંદરો અંદરની જે સ્પર્ધા જે છે એ મંડળીઓ વચ્ચે ક્યારેય થતી નથી ક્યારેક એવું પણ મેં જોયેલું છે કે દાખલા તરીકે એકાદી મંડળી ફડચામાં ગઈ હોય કોઈ પણ વહીવટીકર્તાઓના કોઈક વહીવટી મર્યાદાને કારણે તો બીજી મંડળી તે મંડળીને ફડચામાં કયા કારણોસર ગઈ છે તો કે ભાઈ આટલા લાખ રૂપિયા કે આટલા કરોડની બાકી વસૂલાત થઈ નથી અથવા તો કેટલાક સભાસદોએ તેનો દુરુપયોગ કર્યો છે પરિણામે તે મંડળી વિકાસ કરી શકી નથી માટે ફડચામાં ગઈ છે તો બીજી મંડળી એને ઉજાગર કરવા માટે પોતાના રિઝર્વેશન ભંડોળમાંથી કેટલુંક ફંડ ટ્રાન્સફર કરીને પણ એ મંડળી જો એના પગ ઉપર ચાલવા માટે જો સક્ષમ હોય અને આવનારા સમયમાં આવી ભૂલોનું પુનરાવર્તન ના થાય તેવા ઉદેશને જો ધ્યાનમાં રાખે તો બીજી સંસ્થા એ આ સંસ્થામાં ગયેલી સંસ્થાને બહાર લાવવા માટે સો ટકા પ્રયાસ કરે છે આનો અર્થ જ આ થાય છે કે મંડળીઓ વચ્ચે એ સહકાર છે ક્યાંય સ્પર્ધા જોવા મળતી નથી છેલ્લો જે સિદ્ધાંત છે સમુદાય માટે નિસ્બત જેના માટે હું સરને વાત કરું કે થોડીક વાત કરશે આપણને વિદ્યાર્થી મિત્રો આ છેલ્લો સિદ્ધાંત બહુ સારો છે સમુદાય માટે નિસ્બત અથવા તો બીજા શબ્દોમાં કે સમાજ માટેનું એક ઉત્તરદાયિત્વ એકાઉન્ટિબિલિટી સહકારી મેં હમણાં થોડાક સમય પહેલાં વાત કરી કે મંડળી પોતાના કોઈ ચોક્કસ હેતુઓ ચોક્કસ એક પ્રવૃત્તિ લઈને લોકો ભેગા થાય છે કામ કરે છે નફાનો ઉદ્દેશ ગૌણ હોય છે સેવા મહત્ત્વની હોય છે પણ અહીંયા આ સિદ્ધાંતમાં તમને ચોક્કસ આપણે એનું સ્પષ્ટીકરણ કરીએ કે એ સેવા માત્ર સભાસદો પૂરતી પણ નથી હોતી તમે ઘણા ગામમાં ઇવન નાના નગરોમાં અને મોટા મેટ્રોપોલિટન સિટીમાં એટલે શહેરોમાં પણ આપણે જોઈએ છીએ કે સહકારી મંડળીનો જે નફો થતો હોય છે એમાંથી અમુક ટકા કલ્યાણ માટે ફાળવવાના હોય છે અને કલ્યાણની ઘણી બધી સંસ્થાઓ આજે તમે કોઈ કોલેજના બોર્ડ એટલે કે એનું જુઓ તો ફલાણું નાગરિક સહકારી બેંકના સહયોગથી આ કોલેજ ચાલે છે અથવા નાગરિક સહકારી બેંકના સહયોગથી કોઈ આરોગ્યધામ એટલે કે કોઈ દવાખાનું ચાલતું હોય આવી ઘણી બધી જે સમાજ ઉપયોગી સંસ્થાઓ આર્થિક રીતે જો કોઈ ચાલતી હોય તે આ સિદ્ધાંતને કારણે ચાલે છે એટલે કે સહકારી મંડળીનું એક સભાસદોનું સમાજ સાથેનું ઉત્તરદાયિત્વ સમાજ સાથે શું ફરજ છે તમે ભેગા થયા પોતાના કામ માટે થયા સરસ તમને લાભ મળ્યો તમને બહુ ઓછા ભાવે સરસ વ્યાજબી ભાવે વસ્તુઓ મળી નફો થયો તો વર્ષના અંતે તમને ડિવિડન્ડ સ્વરૂપે મળે છે તમને પોતાને જેવું લાગે છે કે મારી જ મંડળી છે બધા જ જોડાયેલા છે એટલે કે એમાં કોઈનું માલિકીપણું નહીં પણ અમારી મંડળી છે અને પણ એ છતાં એ મંડળીએ બીજું બીજા બિનસભાસદો માટે પણ કામ કરવાનું છે ઓવરઓલ સમગ્ર સમાજનો વિકાસ થાય કલ્યાણની દૃષ્ટિએ ખાસ કરીને હું તમને વાત કરું તો આર્થિક એટલે કે ફક્ત નાણાંના માપદંડથી આપણે માપીએ એવું નહીં કે લોકોનું સરોરાશા ઈશ્યુ વધે લોકોના શિક્ષણનું પ્રમાણ વધે આ બધી બાબતો જો સહકારી મંડળી પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે એ કામમાં પણ ફાળો આપે છે અને આપવો જોઈએ કારણ કે લેટેસ્ટ હમણાં જે ઓગણીસો પંચાણુંમાં આંતરરાષ્ટ્રીય કોઓપરેટિવ એલાયન્સ છે જે સિદ્ધાંતોની ફેરફાર કરી એ પ્રમાણે આ સાત સિદ્ધાંતો આપણે જોયા અને એમાં જે છેલ્લો સિદ્ધાંત છે કે સમાજ સાથેનું જે ઉત્તરદાયિત્વ છે એ બહુ મહત્વનું છે કે ઘણીવાર અત્યારે કેટલાક લોકો ચર્ચાઓમાં થાય છે કે આ દૂધના જે ભાવ વધારા વારંવાર થાય છે તેમાં ફેડરેશન ભાવ વધારે છે ઘણા લોકો મને પણ પૂછે છે કે આ એક પ્રકારનો નાનો ઓલિયોપેલી એટલે કે અલ્પસ્તક ઇજારો ગુજરાતમાં દૂધના ક્ષેત્ર છે એવું લાગે છે અને ખેડૂતોને એના ભાવ વધારાના કેટલા નાણાં કેટલા ટકા પહોંચે છે પણ હું તો એવું માનું છું કે આ એક જે ડિપાર્ટમેન્ટ જે છે એટલે કે દૂધનો જે વિભાગ હોય એની ગ્રાહકોની પણ ખેવના રાખવી જોઈએ હું માનું છું અને આ બાબતે કદાચ સ્પષ્ટ ચર્ચા હોય તો ગાંધી પોતે કહેતા કે પોતાનું મન બહુ ઉદાર અથવા ખુલ્લું છે એમ ખુલ્લા મંચ ઉપર આવીને આની પણ એક ચર્ચા ચાલવી જોઈએ કારણ કે આપણે ફક્ત પેદા કરીએ છીએ એનું ધ્યાન નહીં રાખવાનું જે નથી પેદા કરતા એની પણ જો સહકારી મંડળી વિભાવના રાખે તો એ સહકારનો સાચો સિદ્ધાંત ગણાશે એવું હું મારી દ્રષ્ટિએ માનું છું સરસ દેસાઈ સાહેબે આપણને સૈદ્ધાંતિક માળખાની કેટલીક વાત કરી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સહકારના સિદ્ધાંતો વિશેની ચર્ચા જે કરી એના એક પરિપાકના ભાગરૂપે જે અન્ય પ્રવૃત્તિઓ છે અને તેમાંની કેટલીક સારી પ્રવૃત્તિ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો સિદ્ધાંતની ચર્ચા કરવામાં આવે છે ત્યારે એના એક પરિકલ્પનાના ભાગ સ્વરૂપે આપણે એક ચોક્કસ બે મિનિટ વાત કરવી જોઈએ કે એક સિદ્ધાંત છે ને સિદ્ધાંત જે સિદ્ધાંતનું કામ કરે છે એ એક બંધારણના કેમ નિયમ એક્ટ કાલમ નંબર આ પ્રમાણે છે તો એમાં સિદ્ધાંત આપવામાં આવ્યો છે પણ એનું નૈતિકતાના ધોરણે પાલન થવું જોઈએ આજે આપણે જોઈએ છે કે ભારત સરકાર સોરી આપણા દેશની અંદર જે કંઈ સહકારી પ્રવૃત્તિઓ ચાલે છે તેમાંની લગભગ આઠથી નવ ટકા પ્રવૃત્તિઓમાં કંઈક ને કંઈક વિખવાદો કંઈક ને કંઈક આયામો ઊભા થતા થયેલા આપણે જોયા છે અમદાવાદની અંદર એવું કહી શકાય કે માધુપુરા બેંક છે સાબરમતી બેંક છે વિસનગર કો બેંક છે આવી મોટી મોટી લીડિંગ બેંકોને પણ ફર્ચામાં જઈને આજે એની કામગીરી બંધ પડેલી જોવા મળે છે આવું કેમ એનો અર્થઘટન જ વિદ્યાર્થી મિત્રો એમ થાય છે કે આપેલા સિદ્ધાંતો પ્રમાણે બોર્ડ ઓફ છે એટલે કે કારોબારી સભ્યોએ કાર્ય કરેલ નથી અને સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને બદલે વ્યક્તિએ પોતાનું ઉત્તરદાયિત્વ ધ્યાનમાં રાખ્યું છે પરિણામે આવી મર્યાદાઓ આપણી સમક્ષ આવી છે એનીવે એ બધી બાબતો આવનારા સમયમાં ન થાય એ સિદ્ધાંતોની જવાબદારી છે આપણી પણ એટલી જ જવાબદારી છે કે જેનું આપણે યોગ્ય અને એ ખૂબ સારી રીતે પાલન કરીએ હવે મારે જે તમારી સામે જે વાત કરવાની છે તે એ છે કે આપણે ત્યાં ગુજરાતની અંદર એક ખૂબ મોટી પ્રવૃત્તિને સલામ મારવાનું જો મન થાય તો તે દૂધની પ્રવૃત્તિ છે જે તમે વિદ્યાર્થી મિત્રો અમૂલ બ્રાન્ડથી વાકેફ છો એ કોઈ બ્રાન્ડ કોઈ નથી એ આપણા દ્વારા સર જેમ વાત કરી વ્યક્તિથી વ્યક્તિ દ્વારા વ્યક્તિના માધ્યમથી ચાલતી પ્રવૃત્તિ છે આ બીજું કશું જ નથી માટે એવું કહી શકાય એમ તો રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જે છે એની સ્થાપના તો વિદ્યાર્થી મિત્રો આઝાદી સમયથી થઈ છે પણ રાષ્ટ્રીય એનડી એટલે કે રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડે કયા રાજ્યની અંદર કઈ પ્રવૃત્તિ કેવી રીતે કરવી તેનાથી પણ ચિંતિત હતા અને એવું કહી શકાય કે આઝાદી પછીથી ડોક્ટર વર્ગીસ કુરિયનના નેજા હેઠળ ગુજરાતના ખેડા જિલ્લાની અંદર જે અમૂલ બ્રાન્ડની સ્થાપના કરવામાં આવી ત્યારે જે સમયે આ બ્રાન્ડ મૂકવામાં આવી એ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી ત્યારે વિરોધ અને વંટોળ વચ્ચે